લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા જીપીએસસી નું ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે જીપીએસસી વર્ગ એક વર્ગ બે ના માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરાયું છે સમગ્ર મામલે સંવાદદાતા હિરેન જોડાઈ રહ્યા છે જે હિરેન જણાવશો આગામી એક વર્ષનું કેલેન્ડર જાહેર કરાયું છે કયા પ્રકારની તારીખો નક્કી કરાય છે મે બે હજાર બાવીસથી લઈ અને તેવીસથી લઈ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી જે જીપીએસસીએ ભરતી કરવાની છે એ ભરતીની તમામ જાહેરાતો છે તે ટેન્ટેટિવ કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવ્યું છે ઉમેદવારોને ઘણા લાંબા સમયથી રાહ હતી કે ચાલુ વર્ષનું એટલે કે બે હજાર ત્રેવીસનું ભરતી કેલેન્ડર ક્યારે જાહેર થશે આ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે ભરતી બોર્ડના અધ્યક્ષનો ચાર્જ જેમની પાસે છે એવા નલિન ઉપાધ્યાય સાથે સીધા વાત કરીશું સાહેબ લાંબા સમયથી ઉમેદવારોને રાહ હતી કે ભરતી કેલેન્ડર ક્યારે આવશે ભરતી કેલેન્ડર જાહેર થઈ ગયું છે અંદાજિત ભરતીઓ કઈ કઈ કેટલી થશે આપને ખ્યાલ હશે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બે હજાર ઓગણીસથી દર વર્ષે ભરતી માટેનું ટેન્ટેટિવ કેલેન્ડર બહાર પાડવામાં આવે છે અને અત્યાર સુધીમાં દર વખતે લગભગ જાન્યુઆરીના એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીને ક્યારેક માર્ચમાં આ ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ માટેનું ભરતી કેલેન્ડર અમે જાહેર કર્યું છે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા કેટલાક કોર્પોરેશનો બધું મળીને લગભગ છન્નું જેટલી જુદી જુદી કેડરોની ભરતી માટેનું એક સંભવિત કેલેન્ડર અમે પ્રસિદ્ધ કર્યું છે અને જે આપે કહ્યું એ પ્રમાણે મે બે હજાર ત્રણ ત્રેવીસથી ભરતીની જાહેરાતો શરૂ થશે જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ચાલશે અંદાજે છસો કરતા વધુ જુદી જુદી જગ્યાઓ માટેની આમાં સમાવેશ થાય છે ખાસ નોર્મલ તમામ લોકોને લાગુ પડતી હોય એવી નાયબ સેક્શન ઓફિસરની જગ્યાઓ છે વર્ગ એક બે ની જગ્યાઓ છે આ જગ્યાઓ કેટલી હશે કારણ કે બધા જ લોકો એમાં પરીક્ષા આપી શકે છે બાકીની પરીક્ષાઓ સ્પેસિફિક વિષયને લઈને હોય છે તમામ વિભાગોની જાહેરાતો લગભગ આમાં સમાવેશ થયો છે આરોગ્યની પણ છે તમે કહ્યું એ રીતે વહીવટી સેવાની પણ છે ડેપ્યુટી એસઓ ઓબ્લિક ડેપ્યુટી મામલતદાર એની પણ જાહેરાતો છે એમાં ડેપ્યુટી એસઓની લગભગ દોઢસો જેટલી જગ્યાઓ માટે અને ક્લાસ વન ટુની જે મુખ્ય સિવિલ પરીક્ષા હોય છે સિવિલ સર્વિસીસ પરીક્ષા એની અંદાજે સો જેટલી જગ્યાઓ માટેની જાહેરાત આવશે